નીટના પરિણામમાં આરજે વિઝને ફરી એક વખત બાજી મારી છે, જેમાં આરજે વિઝનના અનેક વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ લાવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે. મેડિકલ પ્રવેશ માટે મહત્વપૂર્ણ ગણાતી નીટની પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. વડોદરાની વાત કરવામાં આવે તો શહેરના લગભગ 7,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં વડોદરા શહેરના અલી અસગર દલાલે દેશભરમાં ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે. નીટની પરીક્ષામાં વડોદરાના વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનમાં આરજે વિઝનનો ખૂબ મહત્વનો ફાળો છે. આરજે વિઝન એ વડોદરાની એકમાત્ર એવી સંસ્થા છે કે જેના થકી વિદ્યાર્થીઓ દર વખતે નીટની પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે છે. આરજે વિઝનમાં નીટની તૈયારી કરી લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ મેળવવામાં સફળ થયા છે, જેમાં 2 વિદ્યાર્થીઓએ 700 થી 720 સ્કોર મેળવ્યો છે, જેમાં અલી અસગર દલાલ અને અંશ સંઘવી નામના 2 વિદ્યાર્થીઓએ હાઇએસ્ટ સ્કોર મેળવતા આરજે વિઝનના શિક્ષકો સહિત બંને વિદ્યાર્થીઓના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 650થી વધુ સ્કોર કરનાર 12 વિદ્યાર્થી અને 600થી વધુ સ્કોર કરનાર 28 વિદ્યાર્થી આરજે વિઝનના હોવાથી સંસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી હતી. ત્યારે આજે આરજે વિઝન ખાતે તમામ ટોપર વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને કેક કાપી આ ઉત્તમ પરિણામની ઉજવણી કરી હતી. મારું નામ અલી અસગર દલાલ છે અને મારા નીટ 2024માં 700 માર્ક્સ આવ્યા છે 720માંથી અને મારો ઓલ ઇન્ડિયા રેન્ક 946 છે. હું મારી સફળતાનો શ્રેય આરજે વિઝનની તમામ ફેકલ્ટીઝને આપીશ, જેમણે મને ગાઈડ કર્યો અને વધારે મહેનત કરવા માટે પ્રેર્યો. મારું નામ અંશ સંઘવી છે. નેટ 2024માં 700 આવ્યા છે મારા 720માંથી. આ અચીવમેન્ટ માટે આરજે વિઝન તેમજ મારા ફેમિલીનો ખૂબ મોટો ફાળો છે. આમાં કોન્ફિડન્સ તેમજ સ્ટ્રેટેજી મેઇન રોલ પ્લે કરે છે. આરજે વિઝનનો મટીરિયલ, ટેસ્ટ સિરીઝ અને ઘણા બધા મોડ્યુલ્સ, DPP, આનામાં ખૂબ મોટો રોલ પ્લે કરે છે. એના ઉપરાંત કન્સિસ્ટન્સી, 10 થી 12 ઘંટા દરરોજ વાંચવું તેમજ ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપવું, તે ખૂબ મોટા રોલ્સ છે આમાં. અને તેના માટે હું આરજે વિઝનને થેન્કફુલ છું તેમજ મારા આખા ફેમિલીને ખૂબ ખૂબ થેન્કફુલ છું. ખૂબ જ પ્રાઉડની વાત છે. સૌથી પ્રથમ તો અમને પેરેન્ટ્સ તરીકે એટલો આનંદ થાય છે કે એણે જે મહેનત કરી એ ઉગી નીકળી છે અને એ મહેનતને ઉગાડવામાં અને સફળ થવામાં આરજે વિઝન ઇન્સ્ટિટ્યૂટ અને એને પોતાની ધગસ અને મહેનતનો ખૂબ અનન્ય ફાળો છે. ના, એને પોતાની જાતને બહુ જ રિસ્ટ્રિક્ટ રાખી હતી. એ દરેક ઇવેન્ટને પોતાની જાતે લિમિટેડ રિસોર્સિસથી એન્જોય કરતો હતો, પણ એને એનામાં ભોગ આપ્યો છે અને ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે અને અમને ખૂબ જ આનંદ છે એના માટે. મારું નામ પલક દાવદરા છે. મને નીટ 2024માં 673 out of 720 માર્ક્સ આવ્યા છે અને મેં 11th આરજે વિઝન જોઈન કર્યું હતું અને ત્યારથી જ મને આ 2 વર્ષ આરજે વિઝનના ફેકલ્ટી, મેનેજમેન્ટ બધા પરથી બહુ જ સપોર્ટ મળ્યો છે. એ બધાએ મને ખૂબ જ હેલ્પ કરી છે અને પ્રિપરેશન મારી બહુ જ સારી કરાઈ છે. પલક પહેલેથી જ મહેનતુ હતી અને આરજે વિઝનમાં એમને ઘણી બધી પ્રિપરેશન ફેકલ્ટીમાં કરવામાં આવી છે, તો એને લીધે બહુ સારા માર્ક્સ મળ્યા છે અને આગળ MBBSનું જે સપનું હતું એ મને એવું લાગે છે કે પરિપૂર્ણ થાય છે. અત્યારે રોજિંદા 8 થી 10 કલાકની મહેનત છે અને ઘણા બધા એવા પ્રસંગો હતા, કારણ કે અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ તો રેગ્યુલર બેસિસ ઉપર કંઈક ને કંઈક પ્રસંગો તો આવતા જ હોય છે, પણ એમને પોતાની જાતને એમાંથી આઇસોલેટ કરી અને ફૂલ ફોકસથી મહેનત કરી અને આગળ જે ટાર્ગેટ હતો એ અચીવ કર્યો છે. મારું નામ પુષ્ટિ નીરવ તરાટી છે અને મારો સ્કોર 675 out of 720 છે નીટ 2024માં. હું આગળ MBBS કરવા માંગુ છું અને હું આખો ક્રેડિટ મારા પેરેન્ટ્સ, મારો ભાઈ અને ટીચર્સને આપવા માંગુ છું. આરજે વિઝનનો પણ બહુ મોટો રોલ છે આની અંદર. ટીચર્સ એકદમ કોન્સ્ટન્ટલી સપોર્ટ કરતા હતા. 25+ મોક ટેસ્ટ હતા એટલે એકદમ કન્સિસ્ટન્ટલી બધું ચાલતું હતું, જેનાથી આપણે એકદમ પ્રોપર વેમાં સરખી રીતે પ્રિપરેશન થઈ છે નીટની. પ્રાઉડ મોમેન્ટ છે મારા માટે. આટલું બધું એચિવ કરવા માટે એને ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે અને 2 વર્ષ એને આઇસોલેટ કરીને રાખી હતી. એના માટે એને જે મળ્યું છે એના માટે મને બહુ જ પ્રાઉડફુલ થાય છે. એકદમ બેસ્ટ છે. છોકરાઓ એના પાથ પર પ્રોપર જઈ શકે છે એટલે બધું મટીરિયલ બી પ્રોપર પ્રોવાઈડ થાય છે. મારું નામ દિવ્ય પ્રદીપ નાયક છે. મારા નીટમાં 665 આવ્યા છે 720માંથી અને આ અચીવમેન્ટ માટે મારા પેરેન્ટ્સને આરજે વિઝનનો
બહુ મોટો હાથ છે આના પાછળ. આરજીવિઝનની જે ફેકલ્ટી હતી એ 24/7 ડાઉટ કાઉન્ટર માટે રેડી હતી, એ અમને બહુ સપોર્ટ કરતી હતી, મોટિવેટ કરતી હતી. એના પછી આરજીવિઝનનો મટીરિયલ જે હતો એ બહુ જ સારો હતો, અને જે નીટના પેપર બનતા હતા, જે હતો નીટનો પેપર, એ મોસ્ટલી આરજીવિઝનના જેવા સિમિલર ક્વેશ્ચન હતા. દિવ્યાએ ખૂબ જ મહેનત કરી છે. જ્યાં સુધી તમે મોબાઈલની વાત કરો છો તો પ્રેક્ટિકલી એને 10th જ મોબાઈલ મૂકી દીધો હતો, અને સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે મોબાઈલનો યુઝ કરવો હોય ત્યારે જ યુઝ કરતો હતો. બાકી ફોનના ઇવન એના કોઈ ફ્રેન્ડ્સ પાસે એના નંબર નથી. ઇનફેક્ટ બધાને એવું છે કે એ ફોન રાખતો જ નથી. અને મહેનત તો એને ખૂબ જ કરી છે. 11th 12th બે વર્ષ પ્રેક્ટિકલી ઘરની બહાર નીકળ્યો નથી. એના રૂમમાં બેસીને સ્ટડી કરતો હતો. કોઈ ફેમિલી ઇવેન્ટ્સ, કોઈ ફેસ્ટિવલ્સ એને બિલકુલ સેલિબ્રેટ કર્યા નથી. રૂટીન ટાઈમમાં જ્યારે ક્લાસીસ ને એ ચાલુ હતું ત્યારે એનું 6-7 અવર્સનું મિનિમમ રીડિંગ હતું, અને જ્યારે ક્લાસીસ બંધ થયા ત્યારે 10-12 અવર્સનું એને રીડિંગ 10-12 અવર્સનું રીડિંગ એને કર્યું છે. એટલે એને પુષ્કળ મહેનત કરી છે. આરજીવિઝનનો ઘણો મોટો ફાળો છે. આમાં ટીચર્સને બધા સારા હતા, ગાઈડન્સ બહુ સારું હતું. આ લોકો જે એક્ઝામ્સને બધી લેતા હતા, મોક ટેસ્ટ લેતા હતા, એની અંદર એને ઘણો બધો એક્સપિરિયન્સ મળ્યો નીટમાં કઈ રીતે અપીયર થવાનું એ રીતે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.